કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે છો. અને હું પણ ખૂબ જ મજામાં છું. અને જો સહસ્વરમાં રેડી થઈ ગયા છે તો અત્યારના વાગ્યા છે 10:30, 10:30 વાગ્યા છે. તમે જવાના છે 11 વાગે રિસોર્ટમાં. તમે વિચાર્યું કે આના પર વિડીયો બનવો જ બનવો જોઈએ, આટલી નજીકમાં આટલી સરસ મજાની જગ્યા છે, નવો રિસોર્ટ ઓપન થયો છે, તો ત્યાં ઘણી બધી રાઈડો છે અને બધું જ છે. તમે વિચારો, આજે 31st છે, પહેલાં અમે દમણ જવાના હતા, એ પ્રોગ્રામ કેન્સલ કર્યો અને વિચાર્યું કે આ રિસોર્ટ નવો છે તો ત્યાં જ વિઝિટ કરીએ, એટલે જોઈએ મજા આવે કેવું છે, એન્જોય કરીએ. અને શું છે એની ટિકિટ, શું છે પર પર્સન ટિકિટમાં શું શું ઇન્કલુડિડ છે, કેટલી રાઈડો છે, કેવો વોટરપાર્ક છે, એ બધું હું તમને વિડીયોના અંતમાં જણાવીશ, તો તમે જોતા રહેજો. તો અમે જવાના છે, મારા ડી અને ડેરાણી પણ આવવાના છે, અને અમે હું ને તેજસ જવાના છે. તો ફૂલ ફેમિલી પહેલાં દમણ જવાનો પ્રોગ્રામ હતો એ કેન્સલ થયો, અને સડનલી અમે આ પ્રોગ્રામ કર્યો. ઓનલાઈન બુકિંગ કરાવવાનું હોય છે, અમે કાલે રાતે કરાવી દીધું હતું. તો ચાલો હવે જઈએ અમે, 11 થી 9 છે રાતે. તો તમને પાછું થશે કે રિસોર્ટમાં વોટરપાર્કમાં જવાનું તો રાતે 9 વાગ્યા સુધી શું કામ? તેમાં બધું ઇન્કલુડ હોય છે, ડિનર, બ્રેકફાસ્ટ, લંચ, બધું ટિકિટમાં. તો એ આપણે વિગતવાર જોઈશું, હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ. એ પહેલાં આપણે જઈએ જલ્દીથી અને જોઈએ કે રિસોર્ટ કેવો છે, વોટરપાર્ક કેવો છે, શું શું રાઈડો છે, કેટલી રાઈડો છે અને કેટલી મજા આવે એ જોવા માટે તમે વિડીયોને કન્ટિન્યુ કરજો. તો ચાલો, અમે ઘરેથી રેડી થઈને નીકળી ગયા છે અને અહીંયાથી અમારા ઘરેથી 15 કિલોમીટર બતાવે છે, ઓનલી 15 કિલોમીટર બતાવે છે, ખૂબ જ નજીકમાં છે. ખૂબ સારી વાત છે કે અમારા ઘરેથી આટલું નજીક છે. બિલ્લી મોરાથી હું તમને જણાવી દઉં કે નવસારીથી લઈને સુરતથી લઈને સુરત અને વાપીના આજુબાજુમાં દમણ સિવાય કોઈ રિસોર્ટ નહોતો, કોઈ આવો વોટરપાર્ક નહોતો. તો એ આવી ગયો છે, હવે મિડલમાં આવી ગયો છે. નવસારીથી પણ તમને ખૂબ જ નજીક પડે છે અને બિલ્લી મોરાથી પણ ખૂબ જ નજીક પડે છે. એ સરસ વાત છે બધા રહેવાસીઓ માટે, નવસારીના, બિલ્લી મોરાના અને સુરતના રહેવાસીઓ માટે પણ સારી વાત છે કે ખૂબ સરસ મજાનો રિસોર્ટ અને પાર્ક આવી ગયો છે. તો ચાલો આપણે જોઈએ અને ત્યાં જઈને હું તમને ડિટેલમાં વિગતવાર હમણાં જણાવીશ. તો કન્ટિન્યુ કરજો. તો આવી ગયા અમે અહીંયા અને અમને 1/2 કલાક થઈ આવતા, 30 મિનિટ, બિલ્લી મોરાથી 30 જ મિનિટનો રસ્તો છે. અને એટલું સરસ મજાનું દેખાય છે બહારેથી, અને પબ્લિક પણ છે ઘણા બધા, કેમ કે આ નજીકમાં ખોલ્યું છે નવસારી અને બિલ્લી મોરાની વચ્ચે, એટલે સુરતની પબ્લિક પણ આવવાની જ છે અને ઘણા બધા આવવાના જ છે. તમે મારી બેક સાઈડે જોઈ શકો કે કેટલું સરસ વ્યૂ દેખાય છે. હું તમને ફ્રન્ટ કેમેરાથી પણ દેખાડીશ હમણાં. તો ફર્સ્ટ ઓફ ફર્સ્ટ અહીંયા આવીને તમારે આ પ્રોસેસ કરવાની હોય છે, અંદર જવા માટે કમ્પલસરી છે. જે તમે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હોય તે તમારે અહીંયા દેખાવાનું, તમને એક ફોર્મ આપે છે તમારે ફિલઅપ કરવાનું, તેમાં તમારું બધાના નામ, એજ અને દરેક વસ્તુ નોટ કરવાની હોય છે, સિગ્નેચર કરવાની. પછી તમને બેલ્ટ આપવામાં આવે, તો આ બેલ્ટ પહેરવાનો, બેલ્ટ કમ્પલસરી છે, એના વગર તમે વિધાઉટ બેલ્ટ અંદર નહીં જઈ શકો. આ જુઓ તમે કેટલા સરસ મજાના ખાટલાઓ રાખ્યા છે. તો તમે અહીંયા તમારો સામાન પણ રાખી શકો, આ ખાટલાઓને તમે આમ તેમ લઈ જઈ પણ શકો વાડીમાં અને તમે એન્જોય કરી શકો. જુઓ બધી રાઈડો શરૂ થઈ ગઈ છે, ચાલો આપણે પણ એન્જોય કરીએ. કેટલું સરસ મજાનું જુઓ, ઘણી બધી પબ્લિક આવી છે. આજે હોલિડે છે, 31st છે, એટલે મજા આવવાની છે. અને વિશાળ એરિયામાં રાખ્યું છે, એ ખૂબ સરસ મજાની વાત છે કે તમે છૂટથી ફરી શકો, તમારા છોકરાઓ છૂટથી રમી શકે અને એન્જોય કરી શકે. આ બધી રાઈડો સ્ટાર્ટ થઈ ગઈ છે. ચાલો હવે અમે પણ એ બધું કરીશું. તો આપણે જોજો, હું તમને દેખાડીશ, કન્ટિન્યુ કરજો. આ બાજુ જુઓ, વેડુ તો રાની કરતા આગળ નીકળી ગયો, જો પાછળ હતો તો. હા, પહોંચી ગયો હતો ત્યાં.
ખૂબ સરસ વોટર પાર્ક છે અહીંયા અને રિસોર્ટ કેવું કે વોટર પાર્ક પણ ખૂબ જ સરસ મજાનો છે અને નવો છે તો સારું કે હવે નવસારી બિલીમોરાની વચ્ચેનું હતું નજીકમાં ખૂબ દૂર જવું પડે મુંબઈ બાજુ યા તો પછી આ બાજુ રાજકોટ સાઈડ તો અમારા માટે બહુ સારી વાત છે કે નજીકમાં વોટર પાર્ક આવી ગયો નોટ ઓનલી ફોર 31st પણ કોઈ વાર સન્ડેના પણ આવવું હોય તો અવાય અહીંયા અને એન્જોય થાય ટાઈમ સ્પેન્ડ થાય અને હજુ આગળ પેલી બાજુ તો બધું ઝૂલા ઇચકા અને બધું બનાવ્યું છે જે અંદર પાણીની અંદર સેમ લાઈક બાલીમાં છે ને એ ટાઈપ બનાવ્યું છે તો આપણે ત્યાં પણ જઈશું તમે જોઈ મેં થોડી બધી રાઈડો તમને દેખાડી દીધી તેજસને બધા રાઈડો કરે છે મને ડર લાગે છે એટલે હું નથી કરતી પણ ખૂબ સરસ મજાની રાઈડો છે અને મજા આવે છે અને પબ્લિક પણ છે આજે 31st છે એટલા માટે તો સારું છે બસ તમે જોતા રહેજો આગળ હું જે જે રાઈડોને બધું આવશે કરીશ એ તમને દેખાડતી રહીશ ભાઈ તમારો એક્સપિરિયન્સ જણાવજો એકદમ મસ્ત કરાય ને એકવાર સારું ના રિસોર્ટમાં અવાય 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 ટેન્ટ પણ બનાવવામાં આવ્યા છે જે રેન્ટ પર તમને મળી જાય છે જો તમારે નાઇટ હોલ્ડ કરવો હોય કોઈ દૂરથી આવો તો એમના માટે છે આ એનું શું રેન્ટ છે એવું પૂછીને હું તમને જરૂરથી વ્લોગમાં જણાવીશ અત્યારે મને એની પ્રાઇસ ખબર નથી પણ અમને તો ખૂબ મજા આવતી છે જે એની ટિકિટની પ્રાઇસ છે એ પૈસા વસૂલ થઈ ગયા અને અહીંયા બાજુમાં જો તમે નદી કિનારો છે નદી જ છે આખી અહીંયાથી અંબિકા રિવર છે આ તો એના કિનારા પર જ બનાવેલું છે એટલે એટલી સરસ મજાની જગ્યા છે અહીંયા ઝાડ છે એ પણ બધા રાખ્યા છે તો તમે ઝાડના ઠંડકમાં બેસી શકો છાયડામાં બેસી શકો અને નીચે પણ જઈ શકો તમે પગથિયા બનાવેલા છે નીચે પાણી સુધી જવાના છે ત્યાં બેન્ચીસો પણ રાખી છે બેસવાની અને ત્યાં આગળ હિંચકા છે જે તમે ઓલરેડી જોઈ લીધા એ પણ સેમ લાઈક બાલી જેવું છે બાલીમાં જે તમે હિંચકા કરો છો એ ટાઈપના એ લોકો બનાવવાની ટ્રાય કરી છે ટ્રાય કરી કે ગમે તે ખૂબ સરસ બનાવેલું છે તો ખૂબ સરસ મજા આવે એવું છે અને ઘણી બધી રાઈડો છે અમે તો ખૂબ એન્જોય કર્યું અને આખો દિવસ છે હજુ રાત્રે 9 વાગ્યા સુધી છે અમારી ટિકિટ તો ખૂબ મજા આવવાની છે તમે વ્લોગને જોતા રહેજો હું બધું તમને દેખાડીશ વિગતવાર તો ચાલો આપણે કરીએ બસ અમારે 15 મિનિટ નથી જવું ઇનફ છે આટલું આવી ગયા ઓલરેડી બની ગયેલા છે રેડી છે આ બને છે તો બને છે એક સેમ્પલ છે તો હું તમને દેખાડી દઉં અંદર તો આ એનો બહારનો એરિયા છે સિમલા કોટલા અને પછી આ હોલ છે અંદર એન્ટ્રન્સ હતા આવી રીતે બેડ છે અહીંયા એક અને એસી છે સીલિંગ પણ જોડેલી લાઈટો લગાવી છે પંખા ફેન પણ છે અને એસી પણ છે બંને સુવિધા ઉપલબ્ધ છે પછી એક નાનું સરખું ટેબલ રાખવામાં આવ્યું છે બે ચેર છે તો તમે કપલ હો કે કોઈ પણ હો તો અહીંયા પણ તમે તમારું ડ્રિંક કે એન્જોય કરી શકો કંઈ પણ એક ટેબલ રાખવામાં આવ્યું છે જ્યાં તમે તમારો સામાન રાખી શકો અને અહીંયા પણ આ કબાટ આવશે તો એ ડ્રોવરવાળો કબાટ છે તમે તમારા શૂઝ ચપ્પલ કપડાં કંઈ પણ રાખી શકો અહીંયા એટલે ટોયલેટ બાથરૂમ છે એમાં સાથે બેઝિન પણ છે ને ટોયલેટ બાથરૂમ હજુ કામ ચાલુ છે તો પેલી સાઈડની લાઇનમાં જે મેં તમને દેખાડે એ ટેન્ટ રેડી થઈ ગયા છે અને આ કામ ચાલુ છે એટલે અંદરથી ઓપન થતું એટલે મેં તમને દેખાડી દીધું તો કોઈને પણ અહીંયા નાઇટ હોલ્ડ કરવું હોય રોકાવું હોય કોઈ દૂરથી આવતા હોય તેમના માટે બેસ્ટ છે અને ખૂબ જ સરસ મજા છે રાજસ્થાનમાં જે તમે જેસલમેરમાં તંબુમાં રહેવ છો ટ્રેનમાં તે ટાઈપ બનાવવામાં આવ્યું છે તો જેમ કે તમે જોઈ જે તેજસ એ લોકોએ કરી મોટી જે મોટા છોકરાની અડલ્ટની રાઈડ હતી એવી સેમ અહીંયા નાના છોકરાની પણ રાઈડ બનાવી છે તાકી એવું નથી કે મોટા જ કરી શકે નાના છોકરાઓને એન્જોય કરવા ના મળે જો આ નાના છોકરાની રાઈડ છે એ પણ કરી છે તે એક ખૂબ સારી વાત છે જો આ બધા ખાટલાઓ રાખ્યા છે અહીંયા તમે આરામથી છાયડામાં બેસી શકો આરામ કરી શકો કોઈને સુઈ જવું હોય તો પણ તમે સુઈ શકો બધું ફ્રી ઓફ ચાર્જ છે ટિકિટમાં આવી જાય છે અને અહીંયા આ બધો
ડાઇનિંગ એરિયા અહીંયા રાખવામાં આવ્યો છે. આ બેન્ચીસ અહીંયા ડિનર લંચ બધું અહીંયા થાય છે. કેટલું સરસ કુદરતી નેચર છે જ્યાં આગળ આ બધું કરવામાં આવે છે તો તમે જોઈ શકો. એક પનીર નું સબ્જી છે, એની બાજુ માં ચાલશે. આ છે આજના લંચનું મેનુ અને ખૂબ સરસ મજાની રસોઈ છે. એક મિક્સ વેજીટેબલની સબ્જી છે, એક પનીરની સબ્જી છે, દાળ રાઈસ છે, સલાડ છે અને સ્વીટમાં ગુલાબજાંબુ છે, રોટી ચપાટી છે અને છાશ છે સરસ મજાની જે કુલ્હડમાં આપવામાં આવે છે. ખૂબ એન્જોય કર્યું અમે અને રસોઈ પણ 100% સરસ હતી. અને અહીંયા હું તમને જણાવી દઉં કે જૈન રસોઈ અલગ કરવામાં આવે છે. જે લોકો સ્વામિનારાયણવાળા હોય કે જૈન હોય, કોઈ પણ હોય, જે લોકો કાંડા લસણ વગરની રસોઈ જમે છે એમના માટે અલગથી કાઉન્ટર લગાવાયું છે. એ ખૂબ સરસ મજાની વાત છે કે આ બધું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. અહીંયા તો અલગ રસોઈ હોય છે જૈનની અને આ સિમ્પલ અલગ રસોઈ હોય છે. તો તમે કોઈ પણ હોય અહીંયા તમે આવીને જમી શકો. તો ચાલો અમે જમી લીધું છે, હવે આપણે આગળ કન્ટિન્યુ કરીશું. સવારે ટાઈમ છે 11 થી સાંજે 9 નો ટાઈમિંગ છે. તો અમે એ ટિકિટ લીધી છે. સવારે 9 થી સાંજે 9 પણ છે, એની ટિકિટ 1450 એટલે 1500 સમજો ને, એટલે 1450 રૂપિયા. જે સવારે 9 થી સાંજે 9 છે એમાં બ્રેકફાસ્ટ લંચ અને ડિનર ઇન્કલુડ હોય છે. અને અમે જે ટિકિટ લીધી છે 11 થી 9 ની છે, બીકોઝ સવારમાં 9 વાગે એટલું અર્લી આવીને શું કરવાનું, એટલે અમે 11 થી લીધી છે. તો પણ અમે 10 વાગ્યાના નીકળ્યા હતા, 11 વાગે અહીંયા આવી ગયા હતા. 11 થી સાંજે 9 એમાં અમારે લંચ ઇન્કલુડ છે, સાંજનું બ્રેકફાસ્ટ ઇન્કલુડ છે અને રાતનું ડિનર પણ ઇન્કલુડ છે. એ બધું આવી છે અને અંડરની બધી રાઈડો અને સ્વિમિંગ જે કંઈ પણ છે એ બધું ઇન્કલુડ છે અંડર. અને એના પછીની એક ત્રીજી ટિકિટ હોય છે, એ સાંજે 4 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધીની, એમાં બહુ ઓછો ટાઈમ મળે છે. એની ટિકિટ છે 850 રૂપિસ. તો બસ આ હતું, મેં તમને જરૂરી ઇન્ફોર્મેશન હતી એ જણાવી દીધી, કેમ કે મારા ફોનની બેટરીનું કંઈ નક્કી નથી. આઈફોનમાં પણ બેટરી લો છે તો પછી મારાથી કદાચ બ્લોક કન્ટિન્યુ ના પણ થઈ શકે, તો એટલા માટે મેં જે પહેલાં જરૂરી હતું એ જણાવી દીધું તમને. તો બસ અમારું લંચ થઈ ગયું અને અમે લંચ કરીને આવી ગયા છે. હવે કરીએ છીએ કપડાં ચેન્જ અને પછી જવાના છે સ્વિમિંગમાં. અહીંયા રેઇન ડાન્સનું પણ છે આ રહ્યું, જો એ લોકો ઓન કરશે તો એ પણ અમે શૂટ કરીશું અને તમને આગળ જણાવીશ. તો હજુ તમે કન્ટિન્યુ કરજો, વ્લોગનો એન્ડ નથી થઈ ગયો. અને સ્વિમિંગ છે સામેથી, હું ફ્રન્ટ કેમેરાથી તમને દેખાડીશ કે કેટલું બધું બધા એન્જોય કરે છે. તો અમારી ટિકિટ હતી 1250 વાળી, 1250 રૂપિસ. તેમાં અમારું 11 વાગે આવ્યા હતા અને પછી અમે બધી રાઈડો કરી. રાઈડો બધી ફ્રી છે, ટિકિટમાં જ છે, એનો ચાર્જીસ કોઈ એક્સ્ટ્રા લેવામાં નથી આવતો અહીંયા. અને પછી અમે લંચ કર્યું છે. લંચમાં પણ એટલી સરસ વાનગીઓ હતી બધી, તે મેં તમને ઓલરેડી દેખાડી દીધી. પનીરનું શાક અને એક વેજીટેબલનું શાક હતું અને ટેસ્ટમાં તો કહું તો નંબર 1 હતું, સરસ મજાનું હતું. એવું નહોતું કે તમને ટિકિટમાં ઇન્કલુડ આપ્યું એટલા માટે એ લોકોએ જેવું તેવું બનાવી દીધું હોય, બિલકુલ નહીં. અને સરસ મજાનો ટેસ્ટ હતો અને એકદમ મારા તરફથી તો 5 સ્ટાર નંબર 1. અને હું રિક્રુટ કરીશ કે તમે લોકો આવી શકો અહીંયા, એકવાર જરૂરથી વિઝિટ લેજો. તો સરસ મજાનું જમવાનું હતું, લંચ થઈ ગયો છે. હવે ડિનરમાં શું આવશે એ પણ આપણે જોઈશું આ જ વ્લોગમાં. જોજો તમે, હું તમને દેખાડીશ. તો ચાલો હું સામેથી તમને પહેલાં સ્વિમિંગનું દેખાડી દઉં, પછી હું કપડાં ચેન્જ કરી દઉં અને અમે પણ સ્વિમિંગ કરવા જઈએ. ઉભીરણ ચાલે આવા જોન તો Thank you.
બસ ખૂબ જ મજા આવી અને એટલા થાયકા છે એટલું એન્જોય કર્યું એટલું એન્જોય કર્યું કે રિયલીમાં કહું ને તો સાઉથ આફ્રિકામાં પણ આટલું એન્જોય નહોતું કર્યું. હું અહીંયા સાઉથ આફ્રિકાથી આવી છું ઇન્ડિયા. ત્યાંના બધા મેં વોટરપાર્ક જોયા છે, ત્યાંના રિસોર્ટમાં ગયા છે, તો હું એ કહી શકું છું આજે મેં જ્યારે બધું જોયું એન્જોય કર્યા પછી કહી શકું છું કે ત્યાં કરતાં આ સારામાં સારું રિસોર્ટ છે અને સારામાં સારો પાર્ક છે. તો ખૂબ સરસ મજાનું છે અને એટલું એન્જોય કર્યું અમે તો મજા આવી ગઈ, પાણીમાં થાકી થાકી ગયા. અને હવે છે ને તે અમારું અહીંયા તમને જે મેં પેકેજ ગણાવ્યું કે બપોરે અમે લંચ કર્યું, અહીંયા ઇન્ક્લુડ હતું અમારી ટિકિટમાં. અને હવે 4 વાગ્યા છે તો 1 વાગે અમે લંચ કર્યું 1 થી 2ના ગાળામાં. તે પહેલાં બધી એક્ટિવિટીઝ હોય એ બધી કરી, બધી રાઈડો કરી, પછી 1 થી 2 લંચ હોય છે. લંચ કર્યા પછી 2 થી 4 આ સ્વિમિંગનો ટાઈમ હોય છે. તો એમાં બધું અમે આ સ્વિમિંગ કર્યું, રેઇન શો કરે છે વોટરનો, આ જે આપણે રેઇન ડાન્સ કહેવામાં આવે એ પણ કર્યું. અને એ બધું પહેર્યું પછી હવે 4 વાગે એને ક્લોઝ કરી દેશે. ક્લોઝ મીન્સ કે ઓપન જ રહેશે, તમારે સ્વિમિંગ કરવું એટલે તમે કરી શકો, પણ વેધર થોડું ઠંડુ થઈ જાય એટલે મજા ના આવે. પછી હવે 4 વાગે અહીંયા ચા અને નાસ્તો આપવામાં આવશે, બ્રેકફાસ્ટ એ પણ અમારું ઇન્ક્લુડ છે ટિકિટમાં. તો એ ચા નાસ્તો કરીશું 4 થી 4:30માં. ત્યાર પછી શું છે મને નથી ખબર, એ પણ હું તમને દેખાડીશ. પછી બધા કદાચ આરામ કરતા હશે કે બેસે કે લાઇટિંગ ને એવું પણ છે બધું. અને ડિનર પણ અમારું ઇન્ક્લુડ છે, ડિનરમાં કાઠિયાવાડી છે, મેં એનું જોઈ લીધું છે મેં એટલે તમને જણાવી દઉં છું, પછી હું દેખાડી પણ દઈશ. તો ડિનરમાં છે બધું 2-3 કાઠિયાવાડી શાક છે, કઢી છે, વઘારેલી ખીચડી છે, રોટલા, રોટલી, છાશ. તો આપણે જોઈશું એની કેવી મજા આવે ખાવાની. અને એ પણ વાડીઓમાં બેસીને તમે વાડી જોઈ શકો, તમે લંચ કર્યું ત્યારે જોઈ છો ઓલરેડી, તો આ વાડીઓમાં બેસીને લંચ ડિનર કરવાની તો કેટલી મજા આવશે એનો કોઈ પાર જ નથી. તો હું તમને પણ દેખાડીશ. ચાલો આપણે બધાના રિવ્યૂ જોઈ લઈએ થોડા કે કેવું લાગે છે. જુઓ બધા ગરબાઓ પણ રમે છે, ગુજરાતી હોય એટલે વોટર પાર્કમાં જાય કે ગમે ત્યાં જાય ગરબા ના ભૂલે અને મજા આવે છે. મેં ઓલરેડી કપડાં ચેન્જ કરી નાખ્યા છે એટલે બાકી હું પણ જાત પણ હું તમને દેખાડું કે બધા આપણા ગુજરાતીઓ અહીંયા વોટર પાર્કમાં પણ અહીંયા રેનશોમાં પણ ગરબા રમે છે. ચાલો આપણે જોઈએ. અત્યારે વાગી ગયા છે 4:30 અને જુઓ બધા હવે પોતપોતાનો સામાન સમેટીને ત્યાં ચા નાસ્તા માટે જતા રહ્યા છે જ્યાં અમે લંચ કર્યું હતું. અને આ પાર્કની આ રિસોર્ટની ખાસિયત છે કેટલી ખૂબ વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યો છે. જુઓ નાના નાના છોકરાઓ કેટલા સરસ મજાનો એન્જોય કરે છે, અહીંયા રમે છે. અને આ બધી જે શું કહેવાય કેરીના ઝાડ છે, બધા આંબાઓ છે, કલમ છે, જે કંઈ પણ કહેવો તમે એ એક જ છે. તો એ બધું એટલી સરસ રીતે મેનેજ કરવામાં આવ્યું છે. એની અંદર બધા ટેન્ક પણ બનાવવામાં આવ્યા છે જે રહેવા માટે, જે લોકોને રાત્રિ રોકાણ કરવું હોય, જે લોકો દૂરથી આવતા હોય, જેમને અહીંયા નાઇટ હોલ કરવો હોય, એમના માટે આ જે બધા રિસોર્ટ બનાવવામાં આવ્યા છે જે મેં ઓલરેડી તમને દેખાડી દીધા, એ પણ એટલા સરસ મજાના બનાવ્યા છે. અને આજુબાજુ બધા આ કેરીના ઝાડો છે એના વચ્ચે બનાવવામાં આવ્યા છે, એટલે એટલું સુંદર વાતાવરણ અને એટલો સુંદર માહોલ છે અહીંયા કે હું તમને એક્સપ્લેન નહીં કરી શકું. તમને વિડીયોમાં ખ્યાલ નહીં આવે, તમારે ખુદ અહીંયા રૂબરૂ વિઝિટ કરવી પડે તો તમને ખ્યાલ આવી શકે, તમે જોઈ શકો છો.
અને હજુ પણ બધા કેવા એન્જોય કરે છે બધા. અને જુઓ તમે કેટલી વિશાળ જગ્યા છે અને કેટલી સરસ મજાની જગ્યા છે અહીંયા. અને બધી ચારો તરફ તમને ગીનો લીલોતરી જ લીલોતરી દેખાશે, એકદમ ગ્રીન ગ્રીન બધું દેખાય છે, હરિયાળી દેખાશે તમને. જુઓ તમે સુંદર મજાના બધા ઝાડ અને વૃક્ષો બધા એવી રીતે એનું કરવામાં આવ્યું છે મેનેજમેન્ટ, કે વાત જ ના પૂછો તમે. તો જુઓ તમે હજુ પણ બધા 4:30 થયા છે, ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, છતાં પણ અડધા લોકો ત્યાં ગયા છે અને અડધા બધા જો અહીંયા એન્જોય કરે છે. સ્વિમિંગમાં પણ હજુ બધા અડધા લોકો છે અને અડધા લોકો બહાર આવી ગયા છે. મ્યુઝિક ચાલે છે સરસ મજાનું, આપણું ગુજરાતી ગરબાઓ અને ગુજરાતી નવા નવા સોંગો ચાલે છે અને બધા લોકો એવી રીતે એન્જોય કરે છે તમે જોઈ શકો છો. જુઓ જો આવી ગયા છે અમે અહીંયા, ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, ઓલરેડી 4:30 થઈ ગયા છે. તો બધા આવી ગયા છે, અમે પણ આવી ગયા છે અને લાવે છે. શું છે જોઈએ આપણે, ચા જોડે શું છે હું હમણાં તમને દેખાડીશ. બુફે છે એ પણ, તો ત્યાંથી આપણે સેલ્ફ સર્વિસ લઈ લેવાનું છે અને પછી અહીંયા તમે બેસી શકો છો. ચા છે અને મિસળ પાઉં લાવે છે રાની એ લોકો. તો બસ અમે ચા નાસ્તો કરીને બેઠા હતા ત્યારથી, એટલું બધું એન્જોય કર્યું કે બધા ઘણા બધા સુરતથી આવ્યા છે, નવસારીથી આવ્યા છે, એ લોકો બધા ઘરેથી સામાન લઈને આવ્યા છે અને બધા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા હતા, કોઈ ફૂટબોલ રમતા હતા, કોઈ ફૂલ રેકેટ રમતા હતા. તો અમે પણ બધા ખાટલાઓ ઠેર ઠેર ખાટલા રાખ્યા છે, એના પર બધા આરામથી બેઠા હતા અને ઘણું બધું એન્જોય કર્યું, થોડું રિલેક્સ ફીલ કર્યું. અને હવે અહીંયા ગેમ રમાડે છે, કેમ કે ડિનરને હજુ વાર છે એટલા માટે ખૂબ સરસ મજાની ગેમ રમાડે છે. તો અમે પણ એ એન્જોય કરી છે, અમે પણ રમ્યા છે અને હું ઓલરેડી મારું ટર્ન પટી ગયો છે એટલા માટે મેં વિચાર્યું કે તમને આ પણ દેખાડી દઉં કે બ્રેકફાસ્ટ પછીની શું એક્ટિવિટી છે 4 વાગ્યા પછીની. તો તમે જોઈ શકો કે બધાને ભેગા, અને એવું નથી અહીંયા કોઈ કે ઓળખીતા જાણીતા હોય એ જ રમી શકે, બધાને ભેગા કર્યા છે સાથે, જેમને રમવું હોય એમને, અમે પણ પાર્ટિસિપેટ કર્યું છે અને બધા ભેગા આવી રીતે રમે છે અને એન્જોય કરે છે. તો જુઓ એ લોકો જ ગેમ રમાડે છે સરસ મજાની, હું તમને સામે ફ્રન્ટ કેમેરાથી પણ દેખાડીશ હમણાં. તો આવી રીતે કાર શોધવાનો હોય, બર્થડે કાર પર નંબર લખેલા છે 24 38 35, ત્યાંથી જે નંબર બોલવામાં આવે. એક બાજુ લેડીઝ છે અને એક બાજુ જેન્ટ્સ છે, લેડીઝ વિન થાય એટલે અમે વિન કહેવાય અને તેવી બાજુ જેન્ટ્સ છે. તો બે ટીમ કરી હતી પણ એક બાજુ લેડીઝની કરી હતી અને એક બાજુ જેન્ટ્સની કરી હતી. તો જે લોકો રમી રહ્યા એ લોકો આ બાજુ છે, મારું પણ ઓલરેડી પટી ગયું છે. ત્યાંથી એક નંબર બોલવામાં આવે એટલે એક લેડીઝ સાઈડથી અને એક જેન્ટ્સ સાઈડથી બે જણા જાય છે, અહીંયા આવે છે. અને ત્યાંથી જે નંબર બોલવામાં આવે એ કાર બધા કાર ઉલટા રાખ્યા છે. તો જે પણ નંબર બોલવામાં આવે એ કાર શોધવાનો છે, દરેક કારને ઉલટા કરીને જોવાના અને શોધવાનું છે. તો તે નંબર જે બોલેલો હોય એ નંબર મળી જાય એટલે વિન. તો આવી રીતે નંબર લઈને જવાનું જે ફર્સ્ટ જાય એ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાંજના ગુજરાતી ગરબા સાથેની રમઝટ કેટલી મજા આવતી હશે. મેં ઓલરેડી વિડીયો અપલોડ કર્યો હતો પણ મારે ડિલીટ કરવા પડ્યો, કેમ કે કોપીરાઇટ ક્લેમ આવી જાય છે. આપણા ગુજરાતી ગરબા વાગતા હોય એટલે પછી એ કીર્તિદાન ગઢવીના ગરબા હતા, મોજ જ પડી જાય. પણ સોરી, હું એ અવાજ નહીં કરી શકું એટલે મારે કાઢવું પડ્યું અને ફરીથી હું વોઇસ ઓવર કરું છું. તમે જોઈ શકો છો કે કેટલી મજા આવી રહી છે પણ મારે વોઇસ ઓવર કરવો પડે છે, કારણ કે કોપીરાઇટ ક્લેમ આવી ગયો હતો એટલે મેં વિડીયો ડિલીટ કરી અને ફરીથી વોઇસ ઓવર કરું છું અને ફરીથી અપલોડ કરીશ તમારા માટે. તો જુઓ તમે કે કેટલી મજા આવે છે, બધા સુરતના છે, નવસારીના છે, આમાં બધા મિક્સ છે અને બધા ગરબાની રમઝટ કરી રહ્યા છે. તો અહીંયા આગળ જે સામે તમને દેખાય છે કિચન છે અને બધી રસોઈ અહીંયા જ બનાવવામાં આવે છે. સવારનું બ્રેકફાસ્ટ હોય મોર્નિંગનું, કે લંચ હોય બપોરનું, કે રાતનું ડિનર હોય, બધું અહીંયા બને છે અને ચોખ્ખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, મેં જાતે જોયું છે. તો ચાલો આપણે જઈએ. હવે આજનો વ્લોગ ખૂબ જ લોંગ થઈ ગયો છે મને પણ ખબર છે, પણ વિસ્તારવાર વિગતવાર માહિતી દ્વારા તમને જણાવવાનું હતું કે રિસોર્ટ કેવો છે, અવાય ના અવાય એટલા માટે. અને બસ હવે હું બેસું છું અહીંયા, આરામથી બધા રમે છે ગેમ એટલા માટે. તો હવે ડિનર કરીશું અમે, થોડી વારમાં અડધી કલાકમાં ડિનર થશે. તો ડિનર કરીને પછી અમે પણ ઘરે જ જવાના છે.
અને હું હજુ તમને એકવાર દેખાડીશ કે ડિનરમાં શું શું બન્યું છે, શું આઈટમ નથી, એ જોઈને પછી આપણે બ્લોગનો એન્ડ કરીશું. તો હજુ તમે જોતા રહેજો અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, આવી નવી જગ્યાઓ જોવા માટે, નવા નવા વિડીયો જોવા માટે. તો આના પછી આપણે ઘરે જઈશું અને પછી પણ એક ટ્રાવેલ કરવાના છે 3-4 દિવસ માટે. તો એ પણ ખૂબ સરસ મજાની જગ્યા આવવાની છે, હિલ સ્ટેશન છે જ્યાં જવાના છે 4 દિવસ માટે. તો એ જગ્યા પણ તમને જોવાની મળશે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો જુઓ ડિનર રેડી છે, અહીંયા હવે બધું લગાવાઈ ગયું છે, આવી રીતે બુફે લગાવવામાં આવે છે. અને પછી તમારે અહીંયાથી આ બધી પ્લેટ બાઉલ સ્પૂન બધું રાખ્યું છે અહીંયાથી લઈને, પછી તમારે અહીંયાથી લઈ લેવાનું અને આ બધું લીધા પછી તમે અહીંયા બેસીને જમી શકો. આ જુઓ આટલા વિશાળ એરિયામાં છે જમવાનું, તો તમે ઓલરેડી લંચમાં જોઈ જ લીધું છે. તો બસ લાઇટિંગની સાથે કેન્ડલ લાઇટ ડિનર જેવું છે, માહોલ એવો ક્રિએટ કરે છે, ખૂબ સરસ મજાનું છે. તો ચાલો આપણે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું અને અમે હવે જમીને ડિનર કરીને ઘરે જ જવાના છે. ડિનરમાં શું શું આઈટમ છે હું તમને દેખાડી દઉં ફટાફટ અને પછી આપણે બ્લોગનો એન્ડ કરીશું. ચાલો હા ચાલો, સલાડ છે, કેટલી બધી આઈટમ છે, મંચુરિયન મને બાઉલમાં આપજો. બસ બસ એટલું ઇનફ છે, ઇનફ છે, ઇનફ છે. શીરો ભાઈ એક જ સ્પૂન આપજો, એક ચમચી ખાલી અહીંયા નીચે આપી દે, એક જ ચમચી. હા બસ એટલું જ, હા બસ મંચુરિયન એક બાઉલમાં આપજો, મંચુરિયન. હા મંચુરિયન છે, બસ સેવતા મેદા નું શાક પણ સેવતા મેદા નું શાક છે, સલાડ છે, મંચુરિયન છે, શીરો છે સ્વીટમાં, ત્યાર પછી સેવતા મેદા નું શાક છે. બહુ બધા સબ્જી છે એટલે આટલું જ લેવું છે. રીંગણ નું ભરથું છે અને ભાઈ આ શેનું શાક છે, ચના છે, ચના નહીં જોઈએ મને, રીંગણ નું ભરથું જોઈએ. તો 3 શાક છે, સેવતા મેદા નું શાક છે, ચના નું શાક છે અને રીંગણ નું ભરથું. હા અને રોટલા, રોટલીમાં પણ 2 ઓપ્શન છે, રોટલા છે અને રોટલી છે. મને એક રોટલો આપજો, એક પીસ આપી દો ભાઈ, રોટલાના પીસ કરીને રાખ્યા છે ઘી લગાવીને. હા બસ અને એક રોટલી આપી દો બસ. બાજરીનો રોટલો અને રોટલી 2 ઓપ્શન છે અને પછી ખીચડી કરી છે અને છાસ છે. તો તમે જોઈ લીધું ઓલરેડી કે કેટલી બધી વાનગીઓ છે, સલાડ છે, મંચુરિયન છે, ચાઇનીઝમાં સ્વીટમાં શીરો છે, સેવ ટમેટાનું શાક છે, રીંગણનું ભરતું છે અને ત્રીજું શાક છે ચણાનું, જે મેં નથી લીધું, અને છાસ છે સરસ મજાની જેમ બપોરે હતી એમ, અને બાજરીનો રોટલો અને રોટલીનું પણ ઓપ્શન છે. તો ચાલો હવે અમે ડિનર કરી લઈએ અને પછી ઘરે જ જવાના છે, એટલે આપણે વ્લોગનું કરીશું એન્ડ અહીંયા જ અને ફરીથી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ચેનલ પર નવા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી નવી નવી જગ્યા જોવા માટે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં એક સરસ મજાના બીજી નવી જગ્યાના વ્લોગ સાથે. તો ચાલો બાય.